राजकोट सिविल हॉस्पिटल में आयुष्मान कार्ड में छेतरपिंडी नो मामलो सामे आव्यो छे। जो ये रिपोर्ट। मारू नाम ईशन भाई राठौर छे। राजकोट सिविल हॉस्पिटल में चीफ नर्सिंग सुप्रिंटेन्डेंट हितेंद्र झाखड़िया द्वारा खोटी रीते खोटा पुराव रजू करी अने अमृतम आयुष्मान भारत अंतर्गत माँ कार्ड और वात्सल्य कार्ड निकले छे। आयुष्मान कार्ड भारत निकले छे जे एने खोटी रीते घटावेलू होय एवं मने जाणवा मळेल छे। सरकारशीनो नियम छे मारे ख्यालथी के 6 वर्ष 6 लाख रुपी सुधीनी एनी जी मर्यादा होय जेनी वार्षिक आवक होय तेनू आ कार्ड निकले। पण क्लास 2 अधिकारी के जे आनो पगार मारा ख्यालथी अंदाजित वार्षिक 18 लाख रुपया ऊपर थाय छे पण एनू कार्ड आ ना निकले। जेथी करीने आ बाबतनी मैं तपास आरोग्य कमिश्नर श्री गांधीनगर पासेथी माहिती लीधी हती જેમાં મને જાણવા મળેલ છે કે 6 લાખ સુધીની ઉપરની આવક મર્યાદા હોય તો એનું ના નીકળે। ત્યારબાદ મેં એના અનુસંધાને પોલીસ કમિશનર શ્રી રાજકોટને આ બાબતની અરજી કરેલ છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવી અને એના ઉપર એફઆઈઆર દાખલ કરવી। હિતેન્દ્ર ઝાખરિયા દ્વારા એમ ખુલાસો કરવામાં આવ્યો છે કે મને તો ખાલી એમને કીધું ને મેં ખાલી પાન કાર્ડ અને બીજું એક આઈડી કાર્ડ કીધું ને મારું કાર્ડ નીકળી ગયું। તો એવું તો જો ખાલી એમને કહેતા હોય અને નીકળી જતા હોય કે કોરોના વોરિયર્સ તરીકે અમને આપવામાં આવ્યું છે, કોરોના વોરિયર્સ તરીકે એવો કોઈ નિયમ હોય તો એ જણાવે। ખરેખર એવો કોઈ નિયમ મારા ખ્યાલથી નથી અને મેં આરોગ્ય કમિશનરમાં જ આ બાબતની જાણકારી લઈ અને તે પછી જ મેં અરજી કરેલ છે, એમનો મેં અરજી કરેલ નથી। અને આ જો આયુષ્માન કાર્ડ એના કોરોના વર્ષનો નીકળતો હોય તો તમામ સરકારી કર્મચારીઓ કે જે નીકળવા જોઈએ તો બધાના નીકળવા જોઈએ। આ અરજી મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી, ગૃહમંત્રી શ્રી, આરોગ્ય કમિશનર શ્રી, આરોગ્ય સચિવને અતન પણ મોકલેલ છે, પછી આરોગ્ય કમિશનરજી અમૃતમ કાર્ડની જે કચેરી હોય એને અતન મોકલાવવામાં આવેલ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ મેડિકલ ડીનને અતન મોકલાવેલ છે, તબીબી અધિક્ષકશ્રીને પણ મોકલાવેલ છે અને આરડીડી કે જેના અનુસંધાનમાં એ અતન આવે તો ત્યાં અતન મેં આ બાબતની અરજી કરેલ છે।